પોરબંદરમાં મેઘરાજાના વિરામ બાદ હજુ સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી વીરવચરાજ દાદાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે પૂજારી મહેશગીરીએ જણાવ્યું કે બે દિવસ પૂર્વે લોકોના ઘરમાં પાણી ઘુસી અહીં આશરો આપવામાં આવ્યો હતો લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે મંદિર પરિસરમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભક્તો મંદિરની બહારથી દર્શન કરી રહ્યા છે પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ પોરબંદર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે ખાસ કરીને હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરની અંદર આવેલા વછરાજ ડાડાના મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ મંદિરની અંદર એક થી દોઢ ફૂટ જેટલું પાણી છે તે મંદિરની અંદર ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે લોકોએ જો અહીંયા દર્શન કરવા હોય તો કેટલાક લોકો અંદર આવે છે પરંતુ મોટા ભાગના લોકો છે તે બહારથી દર્શન કરે છે અહીંના પૂજારી આપણી સાથેથી આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું બાપુ શું કહેશો હજુ આ પ્રકારની પરિસ્થિતિ કેટલા દિવસ રહેવાની છે બાર દિવ પાણી કોઈ નિકાસ પંદર દિવસ જે રીતે અડતાલીસ કલાકમાં સત્યાવીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે ક્યાં પરિસ્થિતિ હતી બાપુ શું તો બહુ ભયંકર પરિસ્થિતિ હતી આટલું આટલું પાણી હતું આ બાજુ ઇંડિયું પડી ગઈ આ બાજુ બધું વેર વિખેર અમુક આઈસરો આપ્યો રાતે રૂમ ખોલી દીધા અહીંયા રહ્યો ને અહીંયા બનાવી બનાવીને ખવડાવી દીધું હું તેમને આ જગ્યાએ આશરો આપવામાં આવ્યો હોવાનું આજે જે મહેશગીરી બાપુ છે તે જણાવી રહ્યા છે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે જ્યારે લોકોના ઘરની અંદર પાણી ઘુસી ચૂક્યા હતા ત્યારે આજ વછરાજ વચરાજ ડાડાના મંદિરની અંદર લોકોને આશરો આપવામાં આવ્યો હતો સાથ તેમને ભોજનની પણ વ્યવસ્થા અહીંથી જ કરવામાં આવી હતી અહીંના લોકોનું કહેવું છે કે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ ઉપરવાસનું પાણી જ્યાં સુધી બોખીરા વિસ્તારની અંદર આવતું રહેશે ત્યાં સુધી આ જ પ્રકારે મંદિરની અંદર વરસાદી પાણી છે તે ઘુસેલા જોવા મળશે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી પોરબંદર ગીર હાલ સમાચારોમાં સમય છે વિરામનો આપ જોડાઈ રહો ન્યુઝી ગુજરાતી સાથે કેન્દ્ર પ્રવાસન વિભાગ દ્વારા અહીં કરાયું છે ઇકો પોઈન્ટનું નિર્માણ સોમનાથ નું ત્રિવેણી ઘાટ પાણીમાં ગરકાવ સરસ્વતી કપિલા અને હિરણ નદીનું પાણી ત્રિવેણી ઘાટમાં ફરી વળ્યું હિરણ નદીના તમામ દરવાજા ખોલાયા પાણીનો પ્રવાહ ત્રિવેણી ઘાટમાં જોવા મળ્યો દસ કલાકમાં ચુમોતેર તાલુકામાં થઈ મેઘમહેર સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં પડ્યો સાત ઇંચ વરસાદ જુનાગઢ શહેરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો વેરાવળમાં પોણા પાંચ ઇંચ અને પાંચ તાલુકામાં ઇંચ જેટલો વરસાદ નોંધાયો અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સીઝનનો સૌથી વધુ ચોપન પોઈન્ટ છ ટકા વરસાદ નોંધાયો કચ્છમાં સીઝનનો પચાસ પોઈન્ટ નવ ટકા વરસાદ થયો તો દક્ષિણ ગુજરાતમાં ઓગણચાલીસ પોઈન્ટ નવ ટકા વરસાદ ખાબક્યો સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં ત્રેવીસ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ત્રેવીસ પોઈન્ટ નવ ટકા વરસ્યો દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં પડ્યો સો ટકા વરસાદ પોરબંદર અને જૂનાગઢમાં અત્યાર સુધીમાં છોતેર થી સો ટકા સુધીનો વરસાદ નોંધાયો જ્યારે સત્તર જિલ્લામાં છવ્વીસ થી પચાસ ટકા અને બાર જિલ્લામાં થયો પચીસ ટકા સુધીનો વરસાદ હવામાન વિભાગના આંકડા પ્રમાણે પોરબંદરમાં તૂટ્યો પંદર વર્ષનો જૂનો રેકોર્ડ બે હજાર નવમાં માં સોળ જુલાઈએ ખાબક્યો હતો સત્તર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ આ વખતે પોરબંદરમાં અઢાર જુલાઈએ ખાબક્યો ઓગણીસ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ પોરબંદર જિલ્લાના ઘેડ પંથકનું ચિકાસા ગામ બેટમાં ફેરવાયું ચિકાસા ગામે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા ઘરના આંગણામાં કમરસમાં પાણી ભરાતા ઢોર માલને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી હાઈવે ઊંચા બની જતા વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાય જતા હોવાનો સ્થાનિકોનો દાવો રોડ ઊંચા થઈ જતા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગામડાઓમાં પાણી ભરાયા ચોમાસામાં વરસાદ બાદ પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેડૂતો પાક પણ નથી લઈ શકતા પોરબંદરના જનકપુરીમાં હજુ પણ જળબંબાકાર ની સ્થિતિ જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયોથી થશે એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ ન્યુઝી નેટવર્કની એક મોટી પહેલ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ મહીસાગરની તો મહીસાગરના વીરપુર તાલુકાના સુલતાનપગીના મુવાડા ગામમાં ત્રણ મહિનાથી ડેરી બંધ રહેતા લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગામના લોકો ત્રણ કિલોમીટર ચાલીને અન્ય ગામે દૂધ ભરવા જવા મજબૂર થયા છે ગામની અમૂલ સંચાલિત ડેરીમાં સેક્રેટરી મનમાની કરીને પોતાનું પદ છોડવા તૈયાર નથી જૂના સેક્રેટરી ડેરીના સહી સિક્કા ઠરાવ બુક તેમજ લેટરપેડ આપતા નથી જેથી ગામ લોકોની પગાર અને બોનસ સહિત પંદર લાખ જેટલી રકમ ડેરીમાં ફસાય છે ગામ લોકોએ વહેલી તકે ડેરી શરૂ કરવાની માંગ કરી છે કંઈ એવું કહેવામાં આવે છે કે જે હાથ સિલક એક લાખ વીસ હજાર જેવી હતી અને એક લાખ ને વીસ હજાર રૂપિયા જે સુપરવાઇઝરે ત્રણ નોટિસ આપતો ડેરી ભરવામાં ના આવી અને સુપરવાઇઝરે આખરીમાં ડેરી બંધ કરી અમારી ડેરી બંધ થઈ ગઈ છે અમારો દૂધ અમારે કઈ લઈને જવું અને બે કિલોમીટર અમે કેવી રીતે ચાલતા જઈએ અને બધું દૂધ ઉપર જ ચાલતું અને અમે અત્યારે પશુપાલનને શું નાખીએ બધું અમે ઘાસ ભરાયું તે બોનસ ને વાયદે ઘાસ ભરાયું અમારું બોનસ રોકાઈ રહ્યું છે અમારું દૂધનું બિલ રહ્યું છે સભાસદોની રજૂઆત ધ્યાને લઈ અમે બાવીસ રાતના રોજ ચોવીસના ના રોજ અમે એ લોકોને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ખેડાવાળાને બોલાવેલા છે હિયરિંગ અર્થે અમૂલ હિયરિંગ અર્થે હિયરિંગ રાખ્યા પછી સદર મામલે શું છે બહાર આવી શકે એવું છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સુલતાન પગીના મુવાડા ખાતે મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળી ચાલી રહી છે મહિલા ડેરી ચલાવવામાં આવી રહી છે અને અમૂલ સંચાલન કરી રહ્યું છે આ ડેરી અંદાજે બે થી ત્રણ મહિનાથી તાળાબંધી વાગી ગયા છે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે ડેરી પર કે જ્યાં આપણે દશરો બતાવી રહ્યો છું કે આ છે સુલતાન પગીના મુવાડા ગામ કે જ્યાં ડેરી આવેલી છે આ મહિલાઓ દ્વારા એક સંગઠન બનાવી અને આ ડેરી ચલાવવામાં આવી રહી છે અને અમૂલ આનું સંચાલન કરી રહ્યું છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બેથી ત્રણ મહિના પહેલાં મહિલા સેક્રેટરી હતી તેના દ્વારા અહીંયા ઉંચાપથ કરવામાં આવી હતી એક લાખથી અંદાજિત વીસ લાખ એક લાખ વીસ હજાર જેવી ઉંચાપદ કરવામાં આવી હતી જેથી લઈને અમૂલ જે ડેરી કહી શકાય તેના દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું અને ઓડિટમાં તમામ ખુલાસો ઊંચાપદનો બહાર આવ્યો હતો જેથી કરીને તે ત્રણ નોટિસો પાઠવી અને ખુલાસો પાઠવ્યો હતો ગામ લોકો હેરાન પરેશાન છે જે ઠરાવ બુક છે તે સેક્રેટરી આપતો નથી